गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 12 नी अंदर पाठ नंबर 4 में तीजो लेक्चर अगाउ आपणे छे ए व्यवस्थातंत्रनी लाक्षणिकताओ भणी गया। आज आपणे छे ए व्यवस्थातंत्रनी प्रक्रियाना तबक्का विषे भणवानुं छे। समय नहीं बगाड़िए, जोईए पहला शुरुआत में बे त्रण पेरेग्राफ आप्या छे, एक बे जोईए। व्यवस्थातंत्रनी रचना एक वैज्ञानिक प्रक्रिया छे। एक वैज्ञानिक प्रक्रिया छे। त्यारबाद आपने कहे कि अयोग्य रीते रचायेलू व्यवस्थातंत्र लांबो समय टकी शके नहीं। अयोग्य रीते रचायेलू व्यवस्थातंत्र लांबो समय टकी शके नहीं। वळी अने तेवी रीते रचायेल व्यवस्थातंत्रनी साथे एकम पण धीरे धीरे नाश पामे छे। अने आवा व्यवस्थातंत्रने कारणे एकम नाश पामे छे। એટલે કે જો અયોગ્ય વ્યવસ્થાતંત્ર હોય તો એ લાંબો સમય ટકી પણ ન શકે અને એને કારણે ઘણી વખત ઉદ્યોગનો પણ શું થાય છે, નાશ થાય છે, તેમ પ્રીટર ઓફ ડ્રકર જણાવે છે। આવું કોણ કહે છે? તો કે પ્રીટર ઓફ ડ્રકર કહે છે। વ્યવસ્થાતંત્રની રચના દ્વારા કાર્યકરણનો સંબંધ પણ સ્થાપિત કરાય છે અને તેની રચના યોગ્ય રીતે થવી આવશ્યક છે। તો આ પેરેગ્રાફ હતો અને હવે એના હેતુઓ ચાલુ થાય છે, જેમાં પહેલો જ હેતુ છે કે વ્યવસ્થાતંત્રની રચના કરતા પહેલા હેતુઓની સ્પષ્ટતા કરી લેવી જોઈએ। પહેલો તબક્કો હેતુઓની સ્પષ્ટતા। તો શું કહે છે? લખતા જઈએ અને સમજતા જઈએ। વ્યવસ્થાતંત્રની રચના કરતા પહેલા એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જોઈએ। રચના કરતા પહેલા એકમના હેતુ સ્પષ્ટ હોવા જોઈએ। કોઈ પણ વ્યવસ્થાતંત્રની રચના કરીએ એ પહેલા એ એકમમાં બરાબર કયા હેતુઓ છે, કયા હેતુઓ સિદ્ધ કરવાના છે એ અગાઉથી સ્પષ્ટ હોવું જોઈએ। એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓને આધારે વ્યવસ્થાતંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે। એકમના મુખ્ય અને ગૌણ હેતુને આધારે વ્યવસ્થાતંત્રનું માળખું રચાય છે। એટલે કે હેતુઓ કયા પ્રકારના છે, મુખ્ય હેતુ ને ગૌણ હેતુ, એને આધારે વ્યવસ્થાતંત્ર છે એની રચના થાય છે। ત્યારબાદ એકમના હેતુઓને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થાતંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થાતંત્રની દિશામાં પ્રથમ પગથિયું છે। હેતુઓને પ્રાપ્ત કરવા કયા પ્રકારનું વ્યવસ્થાતંત્ર અમલમાં મૂકવું એ પ્રથમ પગથિયું છે। એટલે કે કોઈ પણ વ્યવસ્થાતંત્રની રચના કરતા પહેલા એના એકમના હેતુઓ છે એ સ્પષ્ટ હોવા જોઈએ। એટલે કે કોઈ પણ
व्यवस्था तंत्रनी रचना करता पहला एकम में हेतु स्पष्ट होवा जोईए। एकमना मुख्य अने गौण हेतु जे प्रकारे हशे ए प्रकारे ज व्यवस्था तंत्रनुं माळखुं जे छे ए रचना करवामां आवे छे। अने हेतुओने प्राप्त करवा क्या प्रकारनुं व्यवस्था तंत्र अमलमां मूकवुं ए व्यवस्था तंत्र एकमनुं प्रथम पगथियुं छे, एटले के पोताना हेतु प्राप्त करवानी दिशामां ए प्रथम पगथियुं छे। तो आम हेतुओनी स्पष्टता ए पहेलो तबक्को छे, एटले के कोईपण व्यवस्था तंत्रनी रचना करता पहेला तमारे व्यवस्था तंत्रना एकमना जे हेतुओ छे ए स्पष्ट होवा जोईए। त्यारबाद बीजू छे कार्यनी यादी, कार्योनी यादी। हवे हेतु नक्की थई गया, ए आधारे आपणे कया कया कार्य एकममां करवाना छे एनी एक यादी तैयार करी लेवी जोईए। तो कहे छे एकमना हेतुओ अंगे स्पष्टता कर्या बाद नक्की करेला हेतुओ सिद्ध करवा माटे व्यवस्था तंत्रीय माळखा द्वारा क्या क्या कार्यो करवा पड़शे तेनी एक यादी करी लेवी। एटले के हेतु सिद्ध करवा क्या क्या कार्यो करवा पड़शे तेनी यादी तैयार करी लेवी। હવે જો પહેલો તબક્કો પાર પડી ગયો, પહેલા તબક્કાની અંદર આપણે એકમના હેતુઓ છે એ નક્કી કરી નાખ્યા, હવે એકમના હેતુ નક્કી થયા પછી એ એકમના હેતુઓને પ્રાપ્ત કરવા માટે એટલે કે આપણા લક્ષ્યાંક સુધી પહોંચવા માટે આપણે કયા કયા કાર્યો કરવા પડશે એનું એક લિસ્ટ બનાવી લો કે ભાઈ આ કાર્ય કરશું તો આપણે આપણા હેતુ સુધી પહોંચી શકશું। અને એ માટે આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્વનું કાર્ય રહી ન જાય કે કોઈ કાર્ય બેવડાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવી। કાર્ય નક્કી કરતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે અગત્યનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાઈ ન જાય। એટલે કે જો હવે આપણને ખબર પડી ગઈ કાર્યની એક યાદી બની ગઈ કે આપણે આ કાર્ય કરવાનું છે જેથી આપણે આપણા હેતુ સુધી પહોંચી શકશું, પણ એ કાર્યની યાદી કરતા પહેલા તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે કોઈ અગત્યનું કાર્ય હોય તો એ રહી ન જવું જોઈએ અને એકનું એક કાર્ય છે એ બે વાર થવું જોઈએ નહીં। ત્યારબાદ કહે છે તેથી જ કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ તેના પર પૂરતી વિચારણાના આધારે જ આખરી વિભાજન કરવું, તેથી પૂરતી વિચારણા બાદ જ આખરી વિભાજન કરવું। એટલે શું કહે છે કે આપણે નક્કી કરી નાખ્યું કે ભાઈ આ કાર્ય છે એ અગત્યનું છે, દરેક કાર્યની યાદી તૈયાર થઈ ગઈ, હવે એ કાર્યની અંદર એ જોઈ લો કે કોઈ કાર્ય એવું તો નથી ને કે જે આપણા હેતુઓ પ્રાપ્ત કરવા માટે કરવું પડે એમ છે અને રહી જાય છે, એકવાર ફરી વખત નિરાંતે બેસીને જોઈ લેવા જોઈએ અને પછી પૂરતી વિચારણા કર્યા પછી કે ઓકે હવે બધું બરોબર છે અને પછી જ એને આખરી વિભાજન આપવું જોઈએ, એટલે કે આખરી સ્વરૂપ આપવું જોઈએ। તો આ હતું આપણું બીજું તબક્કો। ત્યારબાદ ત્રીજો તબક્કો કાર્યોનું વિભાગીકરણ। આપણો ત્રીજો તબક્કો કાર્યનું વિભાગીકરણ। હવે હેતુ નક્કી થઈ ગયા, હેતુ આધારિત કયા કયા કાર્યો કરવાના છે એની એક યાદી તૈયાર થઈ ગઈ, હવે કાર્યને છે એ અહીંયા કીધું એમ વિભાજન વિભાગ વાઇઝ છે, કયા વિભાગનું કયું કાર્ય છે એ કાર્ય આધારિત છે એ વિભાગીકરણ કરી દેવું જોઈએ। તો કહે છે કાર્યની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલ કાર્યમાંથી એકબીજા સાથે સંકળાયેલા તેમજ એક સમાન કાર્યને એક જૂથમાં મૂકી કાર્યો કરવામાં આવે છે। યાદી થઈ ગયા પછી હું ટૂંકમાં લખું છું, થઈ ગયા પછી
एक सरखा कार्यो, एक समान कार्यो एक जूथ में मुकवामां आवे छे। हवे कार्यनी यादी तैयार थई गई। हवे ए यादी छे एमां एक समान जे कार्यो छे ए बधा ज कार्यने एक ज जूथनी अंदर मुकवामां आवे छे। त्यारबाद कार्यने वेचाण विभाग, खरीद विभाग, हिसाब विभाग वगैरे विभागोनी अंदर विभाजित करी श्रम विभाजन अने विशिष्टीकरण पण अपनावी शकाय छे। कया कया विभागमां? तो के खरीद विभाग, वेचाण विभाग, त्यारबाद छे ए हिसाबी विभाग, वगैरेमां कार्यने वेची, वगैरे विभागमां कार्यने वेची विशिष्टीकरण, श्रम विभाजन अने विशिष्टीकरण अपनावी शकाय छे। એટલે કે હવે કાર્યની યાદી તૈયાર થઈ ગઈ, પછી એ કાર્યોને એક સમાન જે કાર્યો હતા એને અલગ અલગ જૂથની અંદર વહેંચી પણ દીધા, એક જ જૂથમાં રાખી દીધા। હવે એને વિભાગ વાઇઝ વહેંચી દો કે કયા કાર્ય કયું જૂથ છે, કયા વિભાગને લગતું છે। જેમ કે ખરીદ વિભાગને લગતું, વેચાણ વિભાગને લગતું, હિસાબ વિભાગને લગતું એ કાર્ય છે, વિભાગ વાઇઝ કાર્યની વહેંચણી કરી અને દરેક વ્યક્તિને છે એને શ્રમ વિભાજન આપી દેવું જોઈએ અને એને કારણે વિશિષ્ટીકરણનો પણ આપણને લાભ મળે છે। ત્યારબાદ વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્યો અનુસાર વગેરે પ્રમાણે પણ વિભાજન થઈ શકે। દાખલા તરીકે સમગ્ર વસ્તુનું વેચાણ કરતા એકમનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ ઝોનમાં કરી શકાય છે। આ તો તમને ઉદાહરણ આપ્યું છે, એ તમે કોઈ પણ લખી શકો એટલે હું અહીંયા લખતો નથી। ત્યારબાદ આપણો ચોથો તબક્કો છે એ છે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી। હોદ્દા અને લાયકાત નક્કી કરવી। હવે દરેક એકમની અંદર હવે આપણે હેતુઓ પણ નક્કી કરી નાખ્યા, એના કાર્યો જે કરવાના છે સિદ્ધ કરવા માટે એની વિચારણા, એની યાદી પણ તૈયાર કરી લીધી, કાર્યને છે એ અલગ અલગ વિભાગની અંદર વહેંચી પણ દીધા। હવે એ કાર્ય છે એના વિભાગ વાઇઝ જે હોદ્દા છે એ નક્કી કરી લેવા અને એ વ્યક્તિ માટે એની લાયકાત શું હશે એ પણ નક્કી કરવી જોઈએ। કાર્યનું યોગ્ય રીતે વિભાગીકરણ થઈ ગયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટેની યોગ્ય લાયકાતો નક્કી કરવામાં આવે છે। કાર્યનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ શું કહે છે, વિભાગના કાર્યની જવાબદારી સંભાળી શકે તેવા હોદ્દાઓ અને તે માટે લાયકાત નક્કી કરવી, એટલે કે ખરીદ વિભાગ હોય તો એની અંદર જે ખરીદ વેચાણની અંદર સારામાં સારો વ્યક્તિ હોય એને છે એ કાર્યની જવાબદારી સોંપી એનો વડો બનાવો, મુખ્ય અધિકારી બનાવો અને એની અંદર જે કામ કરતા વ્યક્તિઓ છે એ પણ માર્કેટિંગનું સારું એવું ધ્યાન અથવા તો જ્ઞાન ધરાવતા હોય એવી લાયકાત પણ છે એ પસંદ કરવી જોઈએ। એટલે કે કાર્યનું યોગ્ય રીતે વિભાજન કરી ગયા પછી, એટલે કે વિભાગીકરણ કરી દીધા પછી એ વિભાગના કાર્યની જવાબદારી સંભાળી શકે તેવા હોદ્દાઓ નક્કી કરવા અને એ વ્યક્તિ માટેની છે એ યોગ્ય લાયકાત નક્કી કરવી। ત્યારબાદનો મુદ્દો શું કહે છે એ હું અહીંયા લખું છું,
ત્યારબાદ કહે છે કે દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું કાર્ય પણ આ તબક્કામાં જ કરવામાં આવે છે. કાંઈ નથી, અહીંયા લખી નાખું છું દાખલા તરીકે વેચાણ વિભાગ માટે, વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી બરાબર. ત્યારબાદ આપણું પાંચમો તબક્કો છે સત્તા અને ફરજની સોંપણી કરવી. સત્તા અને ફરજની સોંપણી કરવી. હવે કાર્યનું વિભાગીકરણ થઈ ગયું, વિભાગના હોદ્દાઓ નક્કી થઈ ગયા, એ વ્યક્તિઓની લાયકાત નક્કી થઈ ગઈ, અને એ આધારે હવે એ વ્યક્તિને સત્તા અને ફરજ બંને સોંપવાની છે કે આ વિભાગનું, એની ફરજ એવી હોય કે આ વિભાગની અંદર સારામાં સારું કાર્ય થાય, અને એ માટે એની અમુક સત્તા પણ એને સોંપવામાં આવે કે જો કોઈ કર્મચારી છે એ યોગ્ય રીતે કાર્ય ન કરે તો તમે એની છૂટા કરી શકો, એની બદલી કરી શકો, કોઈ કામ કરે તો એને સારું બદલી બઢતી કરી શકો, એના પગારમાં વધારો કરી શકો, એવી દરેક પ્રકારની સત્તા અને ફરજની સોંપણી કરવામાં આવે છે. વિભાગીય હોદ્દાઓ, પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાત નક્કી થયા બાદ હોદ્દા, પેટા વિભાગના હોદ્દા અને લાયકાત નક્કી કર્યા બાદ દરેક વિભાગના અધિકારીને તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે સત્તાની સોંપણી કરવી. ત્યાં કર્યા બાદ દરેક અધિકારીને સોંપવામાં આવેલી ફરજ સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે સત્તા સોંપી એટલે કે જે વિભાગના અધિકારીને તમે જે ફરજ સોંપી છે એ સફળતાપૂર્વક એ પાર પાડી શકે, એ ફરજ નિભાવી શકે એ માટે એ વ્યક્તિને સત્તા પણ આપવી જોઈએ. આપણે અગાઉ પણ ભણી ગયા કે સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે, અને આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ. દરેક હોદ્દાની સ્પષ્ટતા સત્તા સ્પષ્ટ હોવી જોઈએ. ત્યારબાદ આપણને કહે છે કે જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થાય છે, અને સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ આ તબક્કામાં જરૂરી છે. સત્તા અને ફરજનું યોગ્ય પ્રમાણ જળવાય તે પણ જરૂરી છે. કારણ કે જો વધુ પડતી સત્તા મળી જશે તો વ્યક્તિ નિરંકુશ થઈ જશે, અને સત્તા કરતાં જવાબદારી વધી જશે તો પણ જવાબદારી છે અથવા ફરજ છે એ સારી રીતે નિભાવી શકશે નહીં. પરિણામે બંનેમાં બેલેન્સ રહેવું જરૂરી છે. ત્યારબાદ છઠ્ઠું કહે છે, છઠ્ઠો તબક્કો, આંતર સંબંધની સ્થાપના કરવી. આંતર સંબંધની સ્થાપના કરવી શું કહે છે? દરેક વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજની સોંપણી થઈ ગયા બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્પષ્ટતા સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. વિભાગીકરણ દ્વારા વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. વિકેન્દ્રીકરણ એટલે સત્તાને શું કરવામાં આવે છે? સત્તા અને ફરજોને વહેંચવામાં આવે છે. પરંતુ આ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સંબંધની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે.
બરાબર, આમાં કંઈ લખવાનું નથી, પણ તમે તમારી રીતે છે, આમાં મુદ્દો નથી પડતો, હળંગ જ છે, એટલે એ બધું જ તમારે લખવાનું છે. પરિણામે હું અહીંયા કંઈ મુદ્દા લખતો નથી. અને આપણો છેલ્લો તબક્કો, વ્યવસ્થાતંત્રનો નકશો તૈયાર કરવો. વ્યવસ્થાતંત્રનો નકશો તૈયાર કરવો શું કહે છે? કે વ્યવસ્થાતંત્રમાં સામેલ દરેક અધિકારી અને કર્મચારી પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થાતંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ. દરેક કર્મચારી કે અધિકારી પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપ વ્યવસ્થાતંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ. અને એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે તે રીતે વ્યવસ્થાતંત્રના નકશાને નોટિસ બોર્ડ ઉપર પણ મૂકવો જોઈએ. આ નકશો તૈયાર થઈ ગયા બાદ તેને છે એ દરેક કર્મચારી જોઈ શકે એકમની અંદર, ઉદ્યોગની અંદર, એ પ્રમાણે મૂકવો જોઈએ. એટલે એનાથી એ કર્મચારીને ખ્યાલ પડશે કે પોતાને કોની નીચે કામ કરવાનું છે, પોતે કોને જવાબદાર છે, પોતાનો મેન સાહેબ કોણ છે, પોતાની ઉપરી અધિકારી કોણ છે, એ દરેક વ્યક્તિની છે એને ખબર પડે. તો આ હતું એ આપણું જેને કહેવાય એ વ્યવસ્થાતંત્રના તબક્કા હતા. ત્યારબાદ છે એ વ્યવસ્થાતંત્રનું માળખું છે, એના ખાલી મુદ્દા જોઈએ અને પછી પૂરું કરશું આજનો. વ્યવસ્થા તંત્રનું માળખું એની અંદર છે એ વ્યવસ્થાતંત્રના પ્રકાર છે. તો એ પાંચ પ્રકાર છે, ખાલી નામ લખું છું, આજે નામ પૂરતું રાખશું, પછી એક એક છે એ નેક્સ્ટ પીરિયડમાં સમજશું. તો એના જે પ્રકાર છે વ્યવસ્થાતંત્રના પ્રકાર એ શેના આધારે પાડવામાં આવ્યા છે? તો સ્વરૂપ, કદ અને જવાબદારીના વિભાગીકરણના આધારે. સ્વરૂપ, કદ અને જવાબદારીના વિભાગીકરણના આધારે. કેટલા પ્રકાર છે? તો કે પાંચ પ્રકાર છે. પહેલું તો કે રૈખિક વ્યવસ્થાતંત્ર, પછી બીજો પ્રકાર કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, ત્યારબાદ છે એ વૈધિક વ્યવસ્થાતંત્ર, પછી છે અવૈધિક વ્યવસ્થાતંત્ર, અને છેલ્લે શ્રેણિક વ્યવસ્થાતંત્ર. તો વ્યવસ્થાતંત્રના છે એ પાંચ પ્રકાર છે, એના કદ, સ્વરૂપ અને જવાબદારીના વિભાગીકરણના આધારે પાડવામાં આવ્યા છે. જે પાંચ પ્રકારમાં રૈખિક વ્યવસ્થાતંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, વૈધિક વ્યવસ્થાતંત્ર, અવૈધિક અને શ્રેણિક વ્યવસ્થાતંત્ર આવે છે. તો આ એના નામ છે, એક એક છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણશું. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ.
આભાર.